વિકલ સમીકરણ એક્સની સાપેક્ષે વાયનું વિકલિત બરાબર વાય ઓછા બે એક્સ માટેના સ્લોપ ફિલ્ડમાં હું એક્સ વાય સમતલ પર પસંદ કરેલા બિંદુઓ આગળ નાના રેખાખંડ મૂકીશ. વાક્ય પૂર્ણ કરો. બિંદુ -1,1 આગળ હું ખાલી જગ્યા ઢાળનો નાનો રેખાખંડ દોરીશ. વિડીયો અટકાવો અને જુઓ કે તમે આ ત્રણ ખાલી જગ્યાને જાતે જ પૂરી શકો કે નહીં. તમે આ સ્લોપ ફિલ્ડ બનાવવા નાનો રેખાખંડ દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છો, તેના માટે આ વિકલ સમીકરણને આધારે તેનો ઢાળ શોધવાનો નક્કી કરો. જ્યારે x બરાબર -1 અને y બરાબર 1 હોય ત્યારે x ની સાપેક્ષે y નું વિકલિત શું થશે તે આ વિકલ સમીકરણ દર્શાવવાનો પ્રયત્ન કરે છે. x બરાબર -1 અને y બરાબર 1 હોય ત્યારે x ની સાપેક્ષે y નું વિકલિત શું થાય તે આ વિકલ સમીકરણ દર્શાવે છે. તેથી આ પ્રથમ ઉદાહરણ માટે dy/dx બરાબર y-2x, y 1 છે, 1 ઓછા 2 × -1. આપણે અહીં -1 ને બાદ કરી રહ્યા છીએ, જે +2 ને ઉમેરવાને સમાન જ થશે. તેથી તેના બરાબર 1 + 2 = 3 થશે. હું 3 ઢાળનો નાનો રેખાખંડ દોરીશ. ત્યારબાદ બીજા બિંદુ માટે dy/dx = y-2x. અહીં y 2 છે અને x 0 છે, તેથી 2 - 2 × 0 આ 0 થશે. તેથી તેના બરાબર 2 થાય. હું 2 ઢાળવાળો રેખાખંડ દોરીશ. ત્યારબાદ ત્રીજા બિંદુ માટે dy/dx = અહીં x 2 છે અને y 3 છે, માટે 3 - 2 × 2, જેના બરાબર 3 - 4, જે -1 થશે. હું -1 ઢાળનો રેખાખંડ દોરીશ. હવે જો આપણે તેની સ્લોપ ફિલ્ડ દોરીએ તો તે કંઈક આ રીતની દેખાશે. સ્લોપ ફિલ્ડ દોરવા માટે સૌપ્રથમ હું મારા યામાક્ષ દોરીશ. સ્લોપ ફિલ્ડ દોરવા માટે સૌપ્રથમ હું અક્ષ દોરીશ. આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે. 0, 1, 2, -1, વાય અક્ષ પર 1, 2, 3. હવે બિંદુ -1,1 આગળ તેનો ઢાળ 3 છે. તે બિંદુ લગભગ અહીં આવશે અને તેનો ઢાળ કંઈક આ પ્રમાણે દેખાશે. આપણને સ્લોપ ફિલ્ડ કેવો દેખાશે તે પ્રશ્નમાં પૂછ્યું નથી, પરંતુ હું તેને વધુ સ્પષ્ટ બનાવવા માટે દોરી રહી છું. ત્યારબાદ બિંદુ 0,2 આગળ તેનો ઢાળ 2 છે. તે બિંદુ અહીં આવશે અને તેનો ઢાળ કંઈક આ પ્રમાણે આવશે. ત્યારબાદ બિંદુ 2,3 આગળ તેનો ઢાળ -1 છે. 2,3 બિંદુ અહીં આવશે અને તેનો ઢાળ -1 આ પ્રમાણે આવશે. જો તમે વધુને વધુ બિંદુઓ માટે આ કરવાનું ચાલુ રાખો, જો આ કરવા તમારી પાસે કમ્પ્યુટર હોય અને તમે આ બિંદુઓ આગળ તેના વિકલિતને દર્શાવવા રેખાખંડ દોરો, તો તે વિકલ સમીકરણનો ઉકેલ ગણ થાય.